ख्याल आयो के जे दौड़ो तो एनो कोई अर्थ नहीं, हूँ दौड़ता तो एनो कोई अर्थ ज नतो, हाँ कारण वगर नो निशान वगर नो दौड़तो तो कईक तो निशान जोईए ने। सवारे वेला उठीने लोको चार पांच किलोमीटर शहर में दौड़ता होय छे, शुं काम? एने एक निशान छे के मने डायाबिटीस छे तो थोड़ो परसेवो थाय तो सारूं रहे, अथवा मने कोलेस्ट्रोल वधी गयो छे तो थोड़ो कोलेस्ट्रोल हळवो थाय, मने बीपी वारे वारे आवे छे तो जरा वजन घटे। दौड़वानो पण एक अर्थ नक्की कर्यो होय छे, पण केटलाक कूतरानी जेम अमथा अमथा दौड़ता होय। ત્યારે અમારા સંસ્કૃત કવિએ એમ કહ્યું કે મા ધાવ વિનેવ દ્રવ્યમ ન ધાવનમ કારણમસ્તિ, મા ધાવ વિનેવ દ્રવ્યમ, પૈસા નથી હામે ઊભા તારી માટે રાહ જોઈને તું શું કામ દોડેશ? તો કે દોડીએ તો કંઈક મળે ને। કવિએ કહ્યું કે ન ધાવનમ કારણમસ્તિ, દોડવું ઈ કોઈ પૈસાનું કારણ નથી, સુખનું કારણ નથી, અને જો દોડવાથી જ પૈસા મળતા હોય તો સ્વાધાવમાનો નખલું ધનાઢ્ય, કૂતરો આખી બજારમાં એક મિનિટ જપતો નથી પણ પૈસાવાળો હજી થયો નથી કૂતરો ક્યારેય, દોડવાનું એના જેટલું કોઈને ન ફાવે। અમારા ઉતારાની વાહે ખેતરમાં લગભગ 10-12 કૂતરા તો રહે છે, નોખા નોખા ગુવારના ક્યારામાં જઈને હુઈ જાય, મળે આખો દી હુતા હોય, પણ પછી ક્યારેક રમતે ચડે ને એટલે એવા આમથી આમ ને આમથી આમ હળિયું કાઢે, ઠેઠ કેનાલ સુધી દોડવા જતા રહેવા જાય, શું કામ? અહીંયા કોક કૂતરાનો અવાજ આવે એટલે પહોંચી જાય અહીંયા, આપણે ખાલી કૂતરાના અવાજ સાંભળીને દોડવા માંડીએ તો કારણ વગરના દોડ્યા કહેવાય। ઓ કારણ નહીં દોડવાનું, સકારણ દોડવાનું। ભાગવતજી કહે છે કે અહંકારી અકારણ દોડે છે, આમ તમે જુઓ ને તો ડાંફળિયા મારતા હોય અમુક, તો આપણને એમ થાય ઘડી કાયન કર ને ઘડી કાયન કર આને શું જરૂર છે, પણ એનો અહમ એને એક જગ્યાએ શાંત ચિત્તે બેસવા નથી દેતો। કંસ અહંકારનું પ્રતીક છે, ભગવાન કે છે અહમ રે ત્યાં સુધી હું મથુરામાં ન રહું, મને ગોકુળ મૂકી જાઓ। ગોકુળ એ ભક્તિની ભૂમિ છે, ત્યાં અહમનો નાશ કરી નાખ્યો છે, કોઈ ગોવાળિયાના ગોપીઓના અંતરમાં ક્યાંય અહમનું નામ નથી। આ ભાગવત કોના માટે છે ખબર છે? તમારા વૈશ્યો માટે, પટેલો માટે, બ્રાહ્મણો માટે, ક્ષત્રિયો માટે આ ભાગવતનું સર્જન નથી। આ ભાગવત ઉપર સૌથી પહેલો અધિકાર જો કોઈનો હોય ને તો ભરવાડ રબારી ભાઈઓનો છે। બોલો, એ ભરવાડ રબારી ભાઈઓએ ગોકુળમાં કૃષ્ણને રાખ્યા ત્યારે આપણે એના ગુણ ગાય એવું થયું, બાકી તો કંસને બે ઢીંકા મારી નાખે ને અહીંયાથી બારોબાર વયા જાત, ભગવાન ક્યાં જાતી ખબર નહીં, આવ્યા હતા કંસને મારવા, આકાશવાણીએ એવું નહોતું કીધું કે તમને 25 જણાને મારવાના, કંસને જ કીધું તું કે તને મારશે, એક જ કામ લઈને આવ્યા હતા, પછી આજુબાજુમાં મોળું દેખું તે એને પૂરું કરતા ગયા કામ। ધન્ય છે એ ગોકુળ ગામની ગોવાલણોને, એ ગોકુળ ગામના ગોવાળિયાઓને જેણે ભગવાનને એટલો પ્રેમ આપ્યો છે કે પ્રેમને પરવશ કૃષ્ણ 11 વર્ષ સુધી ગોકુળમાં રહ્યા, અને ભાગવતજીએ તો એમ કહ્યું કે વૃંદાવનમ પરિત્યજ્ય પદમેકમ ન ગચ્છતિ, ભગવાન કૃષ્ણ આજે પણ વૃંદાવનનો ત્યાગ કરીને એક ડગલુંય દૂર નથી ગયા।
વૃંદાવનમાં તો આજે એવા ને એવા જ બિરાજે છે. વૃંદાવન ગોકુલ એ ભક્તિની ભૂમિ છે. ઇન્દ્રિયોના એક એક ખજાનામાં જ્યાં ભગવાનનું સ્વરૂપ પધરાવે, દસે દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન બધા જ ભગવાનમય જીવન જીવતા હોય એવું ગામ એટલે ગોકુળ ગામ. અને ગોકુળ ગામમાં ગોપીઓ રહે. ગોપી બે શબ્દ છે, ગો એટલે ઇન્દ્રિયો અને પી એટલે પીવે. જેની ઇન્દ્રિયો ભગવાનની ભક્તિને પાન કરે એને ગોપી કહેવાય. અથવા એક શબ્દ છે એમ માનો તો ગોપાયતી ઇતિ ગોપી. પોતાના હૃદયમાં ભગવાનને ભગવાન તરીકે સિદ્ધ ન કરતા ભગવાનને ગોપિત રાખે, ગુપ્ત રાખે એને કહેવાય ગોપી. અને ગોકુળમાં કોઈ ગોપી એવું મોઢેથી નથી બોલી કે તું ભગવાન છો. મોટો ગિરનાર જેવો, ગોવર્ધન જેવો પહાડ ઉપાડ્યો ને તોય ગોપીઓ મોઢેથી એવું નથી બોલી કે આ કૃષ્ણ ભગવાન છે. એ કાળિયા ક્યાં જાય છે, બસ કાળિયો કઈને પુકારે. બહુ બહુ તો કાનુડો કે, સારી ભાષા વાપરવી હોય તો કાનુડો કે. ગોલોકમાં ભગવાન કૃષ્ણ જ્યારે રાધા સાથે મસલત કરે છે કે આપણે એક અવતાર લઈએ, રાધાએ કહ્યું કે મારે આવવું છે, ગોપીઓએ કહ્યું કે અમારે આવવું છે, ભગવાને કહ્યું આવવાની છૂટી પણ તમારે મને ભગવાન તરીકે સિદ્ધ નહીં કરવાનો, મારે જે લીલા કરવી છે એમાં તમે જો મને ભગવાન તરીકે જાહેર કરો તો મારી ઘણી બધી લીલાઓમાં દખલ થાય. ગોપીઓએ કહ્યું કે અમે નહીં સિદ્ધ કરીએ ભગવાન તરીકે. ભગવાને કહ્યું તો તમે મને શું કહેશો કે અમે તમને ગામનો ચોર કહેશું. બોલો, એ માખણ ચોર, હજી બિચારાનું નામ સુધર્યું નથી. બોલો, કાલ આવડા ગાતા હતા જ્ઞાન સ્વામી શ્રીજી ચરણ સ્વામી, જય રણછોડ માખણ ચોર. ભગવાનને ચોરી જ કરવાની છે? ચોરી નહીં, માખણની ચોરી નહીં, મનની ચોરી કરે છે ભગવાન. જે કૃષ્ણને એકવાર આંખ આપી દે તો એનું મન ભગવાન ચોરી લે છે. લે જા, હવે તને મારા સિવાય કઈ યાદ જ નહીં આવે, તારું મન હવે મારામાં જ રહેશે. ભગવાન જીવનું મન ચોરી લે છે, માટે કૃષ્ણ માખણ ચોર નહીં, માખણ જેવું કોમળ કોમળ માણસનું મન ચોરી લે છે. ગોકુળમાં નંદ અને યશોદા છે. નંદ એટલે કાલ ઉત્સવમાં ગાતા હતા, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી. કનૈયાલાલ એટલે કોણ કે આનંદ, પરમાનંદ. કોને ત્યાં આવે પરમાનંદ? નંદને ત્યાં. નંદ એટલે પોતે પ્રયત્ન કરે અને આનંદ બધાને કરાવે એને કહેવાય નંદ. જો રાતે સભામાં બધા મજાના કેવા હાસ્યથી હિલોળે ચીડ્યા હતા, એમને 15 દી મહેનત કરીએ છીએ ત્યારે તમને હસાવે એટલા અને આનંદ કરાવે એટલા શબ્દો એમની પાસે આવ્યા છે. પોતે મહેનત કરે અને બીજાને હસાવે એવા જે સંત પુરુષો છે એ જ નંદ છે. આપણે કેવું છે, બાયણા બંધ કરીને ખાવાની ટેવ છે, એટલે બીજાને આનંદ નહીં કરાવવાનો. આપણે ભજીયા ખાઈ લો, બીજો કોઈ આવવો ન જોઈએ વીજમાં. આપણે આપણા સુખ માટે જ પ્રયત્ન કરીએ તો બીજાને આનંદ ન આપી શકીએ. નંદ બાબાનો સ્વભાવ એવો હતો,
પોતાનો લાલો બધાયને વાલો લાગે એવો સ્વભાવ, બધાયને આનંદ થાય એટલે લાલો બધાયને રમાડવા આપે. ગોવાળિયાઓને કે તમતારે રમાડો અને બધાય તમતારે આનંદ કરો. મારો લાલો એ તમારો બધાયનો લાલો છે, આ કોઈ મારો એકનો નથી. આ તમે બધાએ એકાદશીઓના પુણ્ય આપ્યા ને એટલે અમારા ઘરે આવ્યો છે. જશોદા એમ કહેતા, હું ગોપીઓ તમે બધી ગોપીઓએ બહુ તપ કર્યા ને એટલે ભગવાને મને 60 વર્ષે દીકરો આપ્યો. મેં પ્રયત્ન કર્યો એટલે ભગવાને મને દીકરો આપ્યો એમ નહીં. ગોપીઓ તમે મહેનત કરી, ભગવાનને રાજી કર્યા, તપ કર્યા, વ્રત કર્યા એટલે મને ભગવાને દીકરો દીધો. જશ બીજાને આપે એને જશોદા કહેવાય. હવે આવા ગોકુળમાં ભગવાન મથુરાને છોડીને પધાર્યા. સવારે આખું ગોકુળ ગામ આનંદ ઉત્સવમાં ડૂબી ગયું. કયા દિવસે સવારે આનંદ ઉત્સવ કર્યો? કઈ તિથિ હતી બોલો? નોમ, જન્માષ્ટમી ના દિવસે નહીં હો, તેથી તો કંસના હાથમાં હતા ભગવાન. અહંકારીના હાથમાં ભગવાન હોય ત્યાં સુધી આનંદ ન થાય. રાતે 12 વાગે જન્મ થયો અને સવારે 5-6 વાગે ઉત્સવ થયો એટલે નવમી નો દિવસ આવી ગયો છે. નવમી પૂર્ણ પુરુષોત્તમ, દુનિયાને પૂર્ણ બનાવવા માટે નવમી નો આનંદ ઉત્સવ મનાવે એવા બધા ગોકુળ ગામમાં રંગે રમ્યા છે. દહીં, દૂધ, અક્ષત, અબીલ, ગુલાલ, હામ હામા કીચડ કરી નાખ્યો. એટલું તો દહીં દૂધની રેલમ છેલ કરી નાખી. ગોવાળિયાઓને એ જ આનંદ હતો, દહીં દૂધ ઉડાડવા, મોજ કરવી. દહીં દૂધની રેલમ છેલ ચાલી રહી છે. નંદ બાબા બ્રાહ્મણોને બોલાવીને સ્વસ્તિ વાચન કરાવે છે. મારા લાલાને જીવનમાં ક્યારેય વિઘ્ન ન આવે એના જાતકર્મ સંસ્કાર કરો. ભૂદેવો, ભૂદેવોએ સ્વસ્તિ વાચન, પુણ્યા વાચન, વૈદિક બધો જાતકર્મનો વિધિ આ બધું પવિત્ર ભાવથી કરાવ્યું. નંદ બાબાને કહ્યું કે બાબા આજ પહેલો દિવસ છે તમારા દીકરાના જન્મનો, એટલે તમે સ્નાન કરો, તમને સૂતક ન લાગે. પહેલે દિવસે બાળકના જન્મના દિવસે જ્યારે જાતકર્મ સંસ્કાર કરવા હોય ત્યારે જો નાહી ધોઈને પવિત્ર થઈને પૂજા વિધિ કરાવે તો એને સૂતક ન લાગે, પછી સૂતક ચાલુ થાય જાતકર્મ પૂરા થાય ત્યારે. છઠ્ઠીના દિવસે પણ સૂતક ના લાગે, પણ બધાને ખબર ન હોય એટલે પછી 10-10 દિવસ સૂતકમાં જ જતા રહે. કારણ કે તમારે કઈ છઠ્ઠીના દિવસે વિધિ તો કરવો નથી. વૈદિક વિધિ કરવો હોય તો એને કરવાની છુટ્ટી હોય છે. જાતકર્મ સંસ્કાર કર્યો, વિધિપૂર્વક બ્રાહ્મણોનું વચન માની અને પિતૃતર્પણ કર્યું, દેવોનું અર્ચન કર્યું, પછી બ્રાહ્મણોને રાજી કરવા 2,00,000 ગાયો દાનમાં આપી. અયુત એટલે 1,00,000 થાય અને નિયુત એટલે 2,00,000 થાય. ધેનું નામ નિયુતે પ્રાદાત. 2,00,000 ગાયો દાનમાં દીધી. આપણે તો એક જિંદગીમાં એક જ ગૌદાન કરીએ, એ મર્યા પછી જીવતા કોઈ ન કરે. મરી જાય પછી બાપાના નામે કોક વઢવાણ આવે ને કોઈ મોળી જાય ને કે અમારે ગાય બંધાવવી છે, તે એ ગાય તો નહીં જ પાછી 1500-2000 રૂપિયાથી જોખી નાખવાની ગાયને. અને આજ ભગવાનનો બાપ એમ કહે છે કે મારે 2,00,000 ગાયો દાનમાં દેવી છે, 9 2,00,000 નહોતી, પણ આજ મારા ઘેર દીકરો ભગવાને આપ્યો અને જો મુઠ્ઠી ખોલી ન થાય તો હું ભગવાનનો બાપ થયો નકામો કહેવાય.
મોટી મોટી પૂજાઓ કરાવે, યજ્ઞો કરાવે, અને જો એની તમે સોપારી જોવા જાઓ ને તો નાની નાની લીંડી પીપર જેવડી ગોતી ગોતીને લાવ્યો હોય. યજ્ઞ કરવો છે અને સોપારીઓ લીંડી પીપર જેવી, અને ઓલું ધોતિયું લાવવાનું કીધું હોય ને તો ધોતિયું લાવે પણ મહોતામાં હાલે નહીં એવું લાવે, હાવ જરી ગયેલું હોય. ઠાકોરજી કે આવતા જન્મમાં તને આ જ દેવું છે, જોતું યથા દેવે તથા લેવે, જેવા દો એવા લો. નંદ બાબા એવા નહોતા, બહુ ઉદાર હતા, ખૂબ ભેગું કર્યું હતું. અને આમ કહેજે ને કે જેને દીકરા ન હોય ને એને ભેગું બહુ થાય, ખોટા ખર્ચા તો હોય નહીં. અને આશામાં ને આશામાં માણા ભેગું જ કર્યા કરે. 60 વરા સુધી નંદ બાબાના ઘેર દીકરો નહોતો એટલે રૂપિયા ક્યાં નાખવા એ પ્રશ્ન હતો. અને એમાં ભગવાને દીકરો દીધો, તે મુઠ્ઠી ખુલ્લી થઈ ગઈ. હવે એ કેટલું વાપરે બોલો. 2 લાખ ગાયો દાનમાં દીધી, પાછી એકે એક ગાયને વાછડા સહિત, સોના રૂપાની સિંગડીઓ ને ખરીઓ સહિત, માથે ઝૂલણીઓ નાખેલી, અને દૂજણી ગાયો દાનમાં દીધી. હા વસુકી ગયેલી નહી હો, હા નહીતર બાજુમાં બામણનું ઘર હતું, ગિરજા બાપા નામ, અને બાજુમાં દરબારનું ઘર, ક્ષત્રિય. ક્ષત્રિયની ગાય મરવા પડી, પૂંછડે પડી એટલે એકદમ પડતું ખાઈને ગાય નીચે પડી ગઈ. એટલે થયું કે હવે આ રહેશે નહીં. ગિરજા બાપા, એ ગિરજા બાપા, ગૌદાન કરવું છે, જલ્દી આવો. તો કે હા બસ 5 મિનિટમાં આવું. એમ નહીં કે લો આ તમે આપણી ખાયલ છે ને અહીંયાથી પૂંછડું પકડીને સંકલ્પ કરી લો. તે ખાયડેથી પૂંછડું બહાર કાઢ્યું ઓલકોર ઘરમાં, અને ગિરજા બાપાએ સંકલ્પ કર્યો કે આ ગાય તમે મને ભેટમાં આપી છે. લે પછી કે ગિરજા બાપા હવે તમ તાર નિરાયતે જમી કરીને આવજો. ગિરજા બાપા જમીન ગયા હતા તો ગાય પોઢી ગયેલી કાયમ માટે. બાપુ તમે ગૌદાન કર્યું છે તો લ્યો શું કરવાનું છે? તો કે આને ઢળડી જાવ બીજું. પણ બાપુ આ તો મરી ગયેલી ગાય છે, પણ તમને જયારે આપી ને ત્યારે હજી જીવતી હતી, એટલે તમારી જ કહેવાય, તમારે ઢળવાના પૈસા આપવાના. હવે આવી ગાયો દાનમાં દઈ દે, ટલ્લો મારે ને પડી જાય એવી, એનો કોઈ અર્થ નથી. નંદ બાબાએ સમલંકૃતા એટલે એને અલંકાર કરેલી, શણગારેલી 2 લાખ ગાયો દાનમાં આપી. પછી બ્રાહ્મણોને કહ્યું કે હજી મારે કંઈક દેવું છે. 7 મોટા તલના ઢગલા કર્યા, એક એક તલના ઢગલા ઉપર એક એક પાત્રની અંદર સાચા રત્નો ભર્યા, અને એને મજાના રેશમી વસ્ત્રથી ઢાંક્યા, અને આ એક એક ઢગલો એક એક બ્રાહ્મણને મારે દેવો છે. સાચા રત્નોથી ભરેલા ચરુઓ સાથે, પાત્રો સાથે તલના ઢગલા દાંડમાં દીધા. કોઈને એમ થાય કે આટલું બધું આવ્યું ક્યાંથી? નંદ બાબાને ત્યાં તો એવું કંઈ હશે નહીં. ભાઈ બધું હોય છે. ધર્મ ને ભક્તિ જ્યારે છપૈયામાં રહેતા હતા, 4-4 દિવસે ખાવાના સાંસા પડી જતા હતા એવી સ્થિતિ હતી. પણ સહજાનંદ સ્વામી જ્યારે બાલ સ્વરૂપ ઘનશ્યામ બનીને ભક્તિના ઘેર પ્રગટ થયા, અને 31મા દિવસે પારણે ઝુલાવ્યા, ત્યારે શું લખ્યું છે વાંચ્યું? સોનાના પોર ઝૂલે નંદ કિશોર, પ્યારા ને પારણે સોનાના બોર. સોનાના પોર ઝૂલે નંદ કિશોર, પ્યારા ને પારણે સોનાના બોર. સોનાના પોર ઝૂલે નંદ કિશોર, પ્યારા ને પારણે સોના નબો.
झूले नंद किशोर प्यारा ने पारणे सोना नमो हीरा माणिक बहु जड़िया पारणिए 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 काजू शोभे छे दूरी मोतीडानी तोर प्यारा ने पारणे सोना नबो ओ काजू शोभे से रूड़ी मोतीडानी तोर प्यारा ने पारणे सोना नबो सोना ना बोर झूले नंद किशोर प्यारा ने पारणे सोना नमो सोना नामोरो झूले नंद किशोर प्यारा ने पारणे सोना नमो प्यारा ने पारणे सोना नमो प्यारा ने पारणे सोना नमो ઈ બાલ ઘનશ્યામને જ્યારે ઝુલાવ્યા ને ત્યારે કહે છે સોનાનું પારણું હતું હતું લાકડાનું વિશ્વકર્માએ બનાવેલું પણ એમાં સોનાના બોર લટકાવેલા ઘૂઘરા ને પોપટ ને મોર ને એ બધા જે લગાવેલા એ બધા સાચા સોનાના લગાવેલા હતા અને ઈ પારણાના દર્શન કરવા હોય તો વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં ભાઈઓ વિભાગને દર્શન કરવાની જગ્યામાં એક નાના બે વાંસના ટુકડા લગાવેલા પડ્યા છે ઈ પ્રસાદીના છે પારણાના વાહડો હતો વાહડો ભલામણા પણ જે વખતે ભગવાન પધારે ને ત્યારે ઈ વાંસ ન હોય પછી પ્રસાદીમાં ભલે વાંસની પરંપરા આવી છે પણ જ્યારે સામે નજરે જોયું હતું ને ત્યારે તો સાક્ષાત લક્ષ્મી દેવીનું નિવાસ સ્થાન બની ગયું હતું છપૈયા અને ગોકુલ ગામ તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં हरेर्निवासात्मगुणैः रमा क्रीडाम् अभुन् रूप हे परीक्षित ભગવાન જ્યારથી ગોકુળ ગામમાં પધાર્યા ત્યારથી લક્ષ્મીને રમવાનું આંગણું બની ગયું છે ગોકુળ હવે જ્યાં લક્ષ્મી આળોટતી હોય એ કઈ નકરી ધૂળમાં ન આળોટે એટલે લક્ષ્મીથી રિદ્ધિ સિદ્ધિથી ગોકુળ ગામ છપૈયા ગામ ભરાઈ ગયેલા હતા આપણી દ્રષ્ટિ દિવ્ય થાય તો એ બધું દેખાય મહારાજ કે તમને એવી દિવ્ય દ્રષ્ટિ નથી થઈ એટલે અમે આ ગઢડામાં નથી બેઠા અક્ષરધામમાં જ બેઠા છીએ ને ત્યાં થકી જ બોલીએ છીએ ને તમે પણ ત્યાં જ બેઠા છો પણ તમને એ વાત જેવી છે એવી સમજામાં આવી નથી જો સમજાઈ જાય તો તમે પણ અક્ષરધામમાં જ બેઠા છો એવો ભાવ જાગે પુરુષોત્તમ નારાયણ જ્યાં પધારે ત્યાં અક્ષરધામનું કેન્દ્ર બિંદુ હોય અને ત્યાં કઈ રિદ્ધિ સિદ્ધિની ખેંચ ન હોય નંદ બાબાએ લક્ષ્મીને રમવાનું આંગણું બની ગયેલા આ ગોકુળ ગામમાં 2 લાખ ગાયો દાનમાં દીધી એનો અહંકાર પણ ન કર્યો કે મેં 2 લાખ ગાયો દીધી નહીં ભગવાને મને આપ્યું છે અને મારે બ્રાહ્મણોને આજ રાજી કરવા છે મારે ઘેર ભગવાને દીકરો દીધો છે આજ નહીં આપું તો કે દિવસે આપીશ આમ ગોકુળ ગામ આનંદ ને ઉત્સવમાં તન્મય બની ગયું છે
હવે સુખદેવજી કહે છે કે રાજા જે વખતે ગોકુળ આનંદમાં ડૂબ્યું છે એ જ વખતે મથુરાની જેલમાં માં દેવકી અને વસુદેવજી દુઃખના દરિયામાં ડૂબી ગયા છે. મહારાજ, ભગવાનના માતા પિતાને દુઃખનો દરિયો કેમ ઉમટ્યો? રાજા, ભગવાનના માતા પિતા બન્યા પછી ગોકુળ ગામમાં ભગવાનને પધરાવી વસુદેવજી યોગ માયાને માથે ઉપાડી પાછા આવ્યા. જમુનાના કાંઠે હજી એમને એમ પાણી સ્થિર હતું. જમુનામાં ઉતરી સામે કાંઠે પહોંચ્યા એટલે પાછી જમુના દોડવા લાગી. જમુના પછી એમને એમ થઈ વસુદેવજી જેવા જેલના દરવાજાની અંદર પગ મૂક્યા તો જેલના દરવાજા પાછા ઓટોમેટિક હતા, એમને એમ બંધ થઈ ગયા. ચોકીદારો સુતા હતા એ જાગી ગયા. યોગ માયા પુત્રી બનીને જશોદાની આવેલા એ યોગ માયાને ટોપલામાંથી લઈ અને દેવકીજીના ખોળામાં મૂકીને કીધું કે લો દેવકીજી, આ જશોદાની તાજી જન્મેલી બાળકીને હું લઈ આવ્યો છું. અને જેવી યોગ માયાને દેવકીજીના ખોળામાં પધરાવી વસુદેવજીના હાથ અને પગમાં પાછી બેડીઓ હતી એવી ને એવી ફિટ થઈ ગઈ. ભાગવતજી કહે છે જે ભગવાનને માથે ધારણ કરે એના બંધન તૂટી જાય અને જે માયાને ઉપાડે એના બંધન પાછા એવા ને એવા સંધાઈ જાય. પિતાજીના હાથ પગની બેડીઓ પાછી ફિટ થઈ ગઈ. વસુદેવજીએ કહ્યું કે દેવી, જશોદાને 60 વર્ષે ભગવાને આ એક દીકરી આપી હતી. હે નાથ, તો એવું નથી લાગતું કે આપણે આપણા સ્વાર્થ માટે કોકની દીકરીને બલિદાન ચડાવવા લઈ આવ્યા હોય? હવે વસુદેવજીને યાદ આવ્યું, પહેલા તો પેલા ડરી ગયેલા ને, કંસ મારી નાખશે મારા દીકરાને, કંસ મારી નાખશે, એટલે એ ડરમાં ને ડરમાં મૂકી આવ્યા ખરા. પણ દેવકીજીએ યાદ અપાવી કે આ તો પરાઈ દીકરી કહેવાય, આપણા દીકરાને બચાવવામાં પરાઈ દીકરીના પ્રાણ ખેંચી લેવા એ આપણને પાપ ન લાગે નાથ? વસુદેવજીએ કહ્યું, એ વાત સાચી છે દેવકી, આપણે થોડીક ભૂલ કરી ગયા. કદાચ આપણે આવું પાપ ન કર્યું હોત તો ચાલે, ગોકુળમાં મૂકીને પાછા અવતાર્યા હોત અને દીકરીને લાવ્યા ન હોત તો શું વાંધો હતો? દેવકીજીએ કહ્યું, પણ જો દીકરી ન લાવ્યા હોત ને તો કંસ 8મું સંતાન માગે તો તમે શું દેત? નાથ, દીકરી લાવવી તો જરૂરી હતી, પણ આપણે ભગવાનને મૂકી આવ્યા શું કામ? મૂકવા ગયા એ જ આપણી ભૂલ છે. મૂકવા ગયા ત્યારે લાવવી પડી ને દીકરીને. અરે રે ભગવાન, 60 વર્ષે વાંજિયા મેણું જેનું ભાંગ્યું છે એવા જશોદા અને નંદબાબાની આશાની કિરણ આ દીકરી રૂપે જન્મ લઈને આવેલી ને આપણે આજ એનું બલિદાન દઈ દઈશું. હમણાં કંસને ખબર પડે એટલી વાર છે. હમણાં એ જેલમાં આવી મારા 8મા બાળકને માગશે. નાથ, તમે શું કહેશો એને? વસુદેવજીએ કહ્યું કે મેં તો કોઈ દી જૂઠું બોલ્યો નથી અને જૂઠું બોલવા માંગતો નથી. હું તો કહી દઈશ કે કંસ થોડીક ઉતાવળ થઈ ગઈ છે, હું બાળકને મૂકીને બીજા કોકની બાળકીને લઈ આવ્યો છું. નાથ, કંસને ખબર પડશે કે તમે ગોકુળમાં તમારા લાલાને મૂકી આવ્યા છો અને આ નંદજીની દીકરીને લઈ આવ્યા છો, તો કંસ આખા ગોકુળ ગામનો વિનાશ કરી નાખશે, ઓલા ગરીબ બિચારા બધા મરાઈ જશે. હવે તમારે અસત્ય બોલ્યા સિવાય ને સત્યને છુપાવ્યા સિવાય છૂટકો નથી. તમે ગમે એવું સત્યનું પૂંછડું પકડી રાખશો ને નાથ, તો હવે છૂટક્યો નથી.
હવે આ ભૂલ સુધરે એવું નથી, કારણ કે તમારા પગમાં ને હાથમાં બેડીઓ પાછી આવી ગઈ છે. દરવાજા ખુલ્લા હોત ને પગની બેડીઓ ન હોત તો હજી એક ચાન્સ હતો આપણે. નાથ હવે થોડું અસત્ય બોલી નાખજો. વસુદેવજીએ કહ્યું કે ના દેવી, હું આ મોઢેથી ક્યારેય અસત્ય બોલ્યો નથી ને બોલવા માગતો